वेलकम टू श्रीजी फूड। हूँ छूँ मनीषा ठक्कर। आज आप बनावीशु एक नवी ज रीते पिज्जा जेमा तमारे एनो लोट बांधवानी पण जरूर नथी, साथे ज चीजनो अने ओवननो उपयोग कर्या वगर आपणे आ पिज्जा बनावीशु। तो चालो फटाफट आने बनावानो शुरू करिए। सौथी पहला आपणे आना माटे एक व्हाइट सॉस बनावीने तैयार करवानो छे। तो एक नानी कढ़ाई के फ्राईपेन लई लईशुं अने एमां एक मोटी चमची जेटलुं आपणे चोख्खुं घी उमेरीए। अहींया घीनो उपयोग कर्यो छे, घीना बदले तमारे बटर उपयोगमां लेवुं होय तो पण लई शकाय। घीने आपणे स्लो टू मीडियम गैस उपर थोड़ू गरम थवा दईशुं अने घी गरम थाय एटले आपणे आमां एक चमची घऊंनो झीणो लोट उमेरीशुं। अहींया आपणे व्हाइट सॉसने हेल्दी बनावा माटे घऊंना लोटनो उपयोग कर्यो छे, पण घऊंना लोटना बदले तमारे मैदानो उपयोग करवो होय तो पण करी शकाय। हवे आपणे आने स्लो टू मीडियम गैस उपर ज आमांथी एकदम सरस सुगंध आवे अने आनो थोड़ो कलर बदलाय त्यां सुधी आने शेकवानो छे। लोटने शेकवामां बिलकुल पण उतावळ नहीं करवानी, केम के व्हाइट सॉसनो जे टेस्ट होय ए पूरेपूरो तमे लोट केवो शेको छो एना उपर डिपेन्ड होय छे। तो आ रीते आपणे आने सतत हलावता जईने ए थोड़ो बदामी कलरनो थाय त्यां सुधी शेकी लईशुं। लोट शेकाई जाए एटले आपणे आमां एक कप जेटलू एटले के 200 ml जेटलू दूध उमेरीशुं। अहींया तमे फूल फेटनू के मलाई उतारेलू कोई पण दूध उपयोगमां लई शको छो। तो आ रीते आपणे एक हाथथी दूध उमेरता रहीशुं अने बीजा हाथथी आपणे लोटने सतत हलावता रहीशुं जेथी आमां गठ्ठा ना पड़े। हवे गैस मीडियम फ्लेम उपर ज राखवानो छे अने आने आपणे लगभग 1-1.5 મિનિટ માટે ઉકાળીશું। જેમ જેમ આ દૂધ ઉકળતું જશે એમ આ મિશ્રણ ઘટ્ટ થવા લાગશે। આમાં ચપટી જેટલું મીઠું ઉમેરીએ, મીઠું વધારે ના પડે એનું ધ્યાન રાખવાનું। મીઠાને પણ મિશ્રણની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ચીઝનો ઉપયોગ નથી કરવાના એટલે વ્હાઈટ સોસને વધારે ક્રીમી બનાવવા માટે આમાં આપણે 2 ચમચી જેટલું છીણેલું પનીર ઉમેરીશું। કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે પનીર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ જો પનીર ઉમેરશો તો વ્હાઈટ સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। પનીર થોડું મિક્સ થઈ જાય એ પછી આપણે એને હેન્ડ વિસ્કની મદદથી પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। અત્યારે મેં આમાં મરી પાવડરનો ઉપયોગ નથી કર્યો, તમારે આમાં ચપટી જેટલો મરી પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય। અને આ રીતે તમે વ્હાઇટ સોસને બનાવીને એ ઠંડો થાય પછી એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો પનીર પણ આની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ફાઇનલી જ્યારે તમે ગેસ બંધ કરો ત્યારે વ્હાઇટ સોસની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, કેમ કે આ ઠંડો થશે એટલે હજુ પણ થોડો ઘટ થશે। તો હવે ગેસ બંધ કરીને આને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દઈશું। હવે એક વાટકો લઈ લઈએ અને એમાં 2-3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું। તમે ઘરનો બનાવેલો કે માર્કેટનો કોઈ પણ ટોમેટો કેચઅપ લઈ શકો છો। આની સાથે આપણે 2 ચમચી જેટલો પિઝા સોસ ઉમેરીશું। જો તમારે ઘરે પિઝા સોસ બનાવીને ઉપયોગમાં લેવો હોય તો એની રેસીપી મેં પહેલાં તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટન ઉપર એની લિંક પણ આપી છે। હવે આપણે ટોમેટો કેચઅપને અને પિઝા સોસને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ બંનેની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો। ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં બીજી પણ ઘણી બધી પિઝાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે, જો એ તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની પણ લિંક આપેલી છે। તો આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, આને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે તમે ટાઇટલમાં વાંચ્યું એ પ્રમાણે આપણે લોટ બાંધવાની ઝંઝટ વગર આ પિઝા બનાવવાના છીએ, તો એના માટે આપણે બ્રેડનો ઉપયોગ કરવાનો છે। અહીંયા મેં કિનારી કાપેલી ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે, તમારે કિનારીવાળી બ્રેડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય અને ઘઉંની બ્રેડ ના મળે તો ઘઉંની બ્રેડના બદલે મેંદાની બ્રેડ પણ ઉપયોગમાં લઈ શકો છો। અહીંયા આપણે પિઝાને હેલ્ધી બનાવવા માટે ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે। જે બ્રેડ આપણે લીધી છે એને આ રીતે ગોઠવી દઈશું અને પછી જે પણ થાળી કે ડીશમાં તમારે પિઝા બનાવવાનો હોય એને આ રીતે એના ઉપર ઊંધી મૂકી દેવાની અને પછી ચપ્પાની મદદથી આ રીતે બ્રેડને કટ કરી દઈશું। હવે એક થાળી કે પ્લેટ લઈ લઈએ જેમાં આપણે પિઝા બેક કરવાનો હોય, એમાં થોડું બટર ઘી કે તેલ લગાવી દેવાનું
અહીંયા મેં સ્ટીલની ડિશનો ઉપયોગ કર્યો છે, એના બદલે તમારી પાસે નોનસ્ટિકની પ્લેટ હોય કે પછી એલ્યુમિનિયમની થાળી ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય. તો બ્રશની મદદથી આ રીતે ઘી લગાવી દેવાનું, આખી પ્લેટમાં સરસ રીતે ઘી લગાવી દઈશું. હવે જે બ્રેડ આપણે કટ કરીને રાખી છે એનો એક ભાગ લઈ લઈએ અને એના ઉપર જે ટોમેટો કેચઅપ અને પીઝા સોસ આપણે મિક્સ કરીને રાખ્યું છે એનું લેયર કરીશું. અને પછી જે વ્હાઇટ સોસ બનાવ્યો છે એ લગાવીએ. તમે જોઈ શકો છો વ્હાઇટ સોસ ઠંડો થયા પછી હતો એના કરતાં પણ ઘટ થઈ ગયો છે. તો આ રીતે પીઝા સોસની ઉપર એનું પણ એક લેયર કરી દેવાનું. બીજી બ્રેડ આ રીતે આના ઉપર મૂકી દઈએ અને ફરીથી એ જ પ્રોસેસ આપણે રિપીટ કરવાની છે. એટલે કે પહેલાં રેડ સોસ લગાવીએ અને એના પછી આપણે જે વ્હાઇટ સોસ બનાવ્યો છે એ લગાવી દઈશું. આ બંનેની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. અહીંયા મેં બંનેનું એક પાતળું લેયર કર્યું છે. પછી જે પ્લેટ કે થાળી આપણે ગ્રીસ કરીને રાખી હોય એમાં બ્રેડ મૂકી દેવાની. તો આ રીતે બધી બ્રેડ આમાં મૂકી દઈએ. એ પછી જે એનો વચ્ચેનો ભાગ છે ત્યાં આપણે થોડો પીઝા સોસ અને જે વ્હાઇટ સોસ બનાવ્યો છે એનું પાતળું લેયર કરીશું. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, આ સમયે તમારે સોસ ના લગાવવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ લગાવશો તો જ્યારે પીઝા બેક થઈ જશે ત્યારે એનો દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગે છે. આ રીતે પીઝા તૈયાર થઈ જાય એ પછી એના ઉપર ટોપિંગ કરવાનું છે. તો અહીંયા મેં 3 કલરના કેપ્સિકમ ઉપયોગમાં લીધા છે. તમને 3 કલરના કેપ્સિકમ ના મળે તો એકલા લીલા કેપ્સિકમ પણ ઉપયોગમાં લઈ શકો છો. એ પછી આના ઉપર થોડા સ્વીટકોર્ન નાખીશું. આની સાથે તમારે સોતે કરેલું પનીર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. પછી થોડા બ્લેક ઓલિવ્સ મૂકીશું. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો. અને પછી સિઝનિંગ માટે આપણે થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો કે મિક્સ હબ નાખીશું. હવે પીઝાને બેક કરતા પહેલાં જે એની કિનારી છે એના ઉપર આપણે ઘી, બટર કે તેલ કંઈ પણ લગાવી દેવાનું, જેથી જ્યારે આ પીઝા બેક થશે ત્યારે એનો કલર ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે બ્રશની મદદથી કે હાથથી એની કિનારી ઉપર થોડું થોડું ઘી લગાવી દઈએ. અત્યારે આપણે ઓવનનો ઉપયોગ કર્યા વગર આ પીઝા બનાવવાના છીએ, તો એક જાડા તળિયાવાળી કઢાઈ લઈને એને ધીમા તાપે ગરમ થવા માટે મૂકવાની. કઢાઈ લગભગ 5 મિનિટ માટે ગરમ થઈ જાય એ પછી કોઈ સ્ટીલનો કાંઠલો કે આ રીતનો સ્ટેન્ડ મૂકવાનું. પછી જે પ્લેટમાં આપણે પીઝા તૈયાર કર્યો હોય એ પ્લેટ આમાં મૂકી દેવાની. હવે આના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર લગભગ આપણે 8-10 મિનિટ માટે ગરમ થવા દઈશું. તમારે જો આને ઓવનમાં બેક કરવો હોય તો 180 ડિગ્રી ઉપર 8-10 મિનિટ માટે બેક કરવાનો. તો ટોટલ 10 મિનિટ પછી હવે આ પીઝા એકદમ સરસ રીતે બેક થઈ ગયો છે. આપણે આને બહાર લઈ લઈએ. તો આ આપણો એકદમ સરસ ટેસ્ટી અને યમ્મી પીઝા બનીને તૈયાર છે. આ ખૂબ જ સરસ અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં નાનાથી લઈને મોટા દરેકને આ ખૂબ જ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.